લગ્ન પ્રસંગમાં જે રીંગણ બટેકાનું શાક હોય છે બિલકુલ એવા ટેસ્ટવાળું જ આપણે આજે શાક બનાવીશું. તો એ માટે સૌથી પહેલાં અહીંયા આપણે બટેકા અને રીંગણને કટ કરી લેવાના છે. તો મેં અહીંયા 3 બટેકા અને 3 રીંગણ લીધેલા છે, એમને આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. લગ્ન પ્રસંગમાં જેવું હોય છે બિલકુલ એના જેવું જ આપણે આજે શાક બનાવીશું. તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીંયા મેં નાની સાઇઝના રીંગણ લીધા છે, તમે કોઈ પણ ટાઈપના રીંગણ લઈ શકો છો. તો આપણા જે રીંગણ અને બટાકા છે એ એકદમ રીતે કટ થઈ ગયા છે. તો હવે આપણે એક કુકરની અંદર તેલ મૂકી દઈએ. તો અહીંયા મેં 2 ચમચા તેલ મૂકેલું છે, એમની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી દઈશું. એ પછી આપણે હિંગ એડ કરી દઈશું, હળદર 1/2 ચમચી. ત્યાર પછી આપણે જે કાંદા અને બટેકા સુધારેલા છે એ કાંદા અને બટેકાને તેલની અંદર આપણે નાખી અને બરાબર સાંતળી લેવાના છે. કાંદા અને બટેકાને તેલની અંદર બરાબર રીતે સાતળવાના છે. એ પછી ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી અને મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું. એ પછી મેં અહીંયા ખાંડ લીધેલી છે 1/2 ચમચી અને 1 ટમેટું. આપણે ટમેટાની જે ખટાશ છે ને એમને બેલેન્સ કરવા માટે જ ખાંડ લેવાની છે. એ પછી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને લગભગ 1-2 મિનિટ માટે તેલમાં જ ચડવા દેવાનું છે. અને એ પછી 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને કુકર બંધ કરી અને 2 વિસલ વાગે ત્યાં સુધી રાખી મૂકવાનું છે. 2 વિસલ વાગી જાય અને એમની હવા નીકળી જાય ત્યારબાદ જ આપણે કુકર ખોલવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. જ્યાં સુધી કુકરમાંથી બધી જ હવા ના નીકળે ત્યાં સુધી આપણે કુકરને ખોલવાનું નથી. હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે લઈ લઈશું. તો રીંગણ બટેકાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે, એકદમ ઝડપથી પણ બની જાય છે અને બિલકુલ મેરેજમાં જે હોય છે એમના જેવું જ બનશે. તો આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.